આધોઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી કે અગમ જોવા મળ્યું. ભચાઉ પંથકમાં મેઘરાજા બે દિવસથી મહેરબાન થતા આધોઈની નદી વહેવા માંડી હતી. સતત નદી બે દિવસ સુધી ચાલુ હોવાથી આધોઈનો કાંકરિયા વિસ્તાર વિખૂટું પડી ગયું હતું. આધોઈ હાલના આ માર્ગનો પુલ ગયા વર્ષે ભારે નદીના વહેણના કારણે તૂટી ગયું હતું. તંત્રની ખોટના કારણે હજુ સુધી પુલ બનાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આધોઈથી હલરા તરફ જવાનો માર્ગ નદીના કારણે બંધ હોવા છતાં લોકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે. નદીના વહેણના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે શિક્ષકો તેમજ તલાટી સ્ત્રીઓને તકલીફ પડી રહી છે. ગયા વર્ષે આધોઈ હલરા માર્ગનું પુલ તૂટી જવાના કારણે બે બાળકોના જીવ ગુમાવ્યો હતો. તંત્ર દ્વારા આ માર્ગ ક્યારે બનશે તેવું જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રસ્તે આ જે આધોઈ હલરા જે મેઇન રસ્તો છે એની પાપડી આ તૂટી ગઈ છે અને વાહન વ્યવહાર બિલકુલ ઠપ થઈ ગયેલ છે. લોકોને આવવા જવા માટે બહુ મુશ્કેલી પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનો પેટનું પાણી હાલતું નથી અને લોકો બહુ મુશ્કેલીમાં છે. અને વરસાદ થઈ ગયા પછી પણ આ જે સામાન્ય જે રસ્તો છે એ પણ રિપેર કરતા નથી, તો તંત્રને મારી વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરે અને આને મોટા પુલનું કંઈક આયોજન કરે એટલી મારી વિનંતી છે. આ રસ્તા ઉપર ઓછામાં ઓછા 8-10 ગામડા આવેલા છે. એ લોકોને કોઈ રાશન પાણી લેવા માટે મેન આધોઈ લાગે છે, પણ આવવા જવા માટે રસ્તો ઠપ થઈ ગયો. ગામની આ નદી આવેલી છે, ત્યારે આપ જે બધા જોઈ શકો છો, આધોઈ ગામની પ્રજા પણ નદીમાં આવીને જોવે છે. તો આ નદીનો જે બ્રિજ છે એ બ્રિજ વારંવાર રજૂઆત કરવો છતાં તંત્રના કાન ઉઘડતા નથી અને નદી રહી ગયા પછી પણ તંત્ર કોઈ દિવસ કોઈ દિવસ કોઈ વિચારતા નથી. તો અમારી વિનંતી છે કાર્યપાલક ઇન્ડસ્ટ્રીને ભચાઉને કે આ તાત્કાલિક ધોરણે આ બ્રિજનો હંગામી ધોરણે ચાલુ કરે. બાકી તો ગુજરાત સરકારને વિનંતી છે કે આ બાજુ ધ્યાન આપે અને અમારા ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ બાજુ ધ્યાન આપે.